નમસ્કાર મિત્રો. હેલો એવરીવન, મારું નામ કૃષ્ણા છે. તો આપણે શ્રી એલડી વાઘેલા સર સાથે જે વાર્તાલાપ પાર્ટ વનમાં કર્યો હતો, તો આપણે હવે એ વાર્તાલાપ છે એને હું આગળ વધારવા જઈ રહી છું. અને હવે તમારી સમક્ષ હું સેકન્ડ પાર્ટ એટલે કે ભાગ બે રજૂ કરવા જઈ રહી છું. તો તમે આ જે સેકન્ડ પાર્ટ છે એને સારી રીતે જોજો અને એમાં લાઇક, શેર અને કમેન્ટ્સ કરજો. નમસ્કાર દોસ્તો, અને નમસ્કાર એલડી વાઘેલા સર. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે જ્યાંથી અટક્યા હતા કે સરના જે કોલેજ લાઈફ અને હાઈસ્કૂલમાં જે પરાક્રમો એના વિશે જાણ્યું આપણે, અને આગળ હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો સરને હું એમ પ્રશ્ન પૂછવા માંગીશ કે સર છે એ જ્યારે ભણતા હતા ત્યારે અને જ્યારે એમનું બાળપણ હતું એ કેવી રીતે વીત્યું, અને સરની જે આર્થિક પરિસ્થિતિ હતી એ કેવી હતી, અને સરને નોકરી મેળવવામાં કેટલો સંઘર્ષ છે એ લાગ્યો, અને જે લોકો આગળ જે પોલીસમાં જોડાવા માગે છે તો એ લોકોને કામ લાગશે, કારણ કે આપણે સર છે એ આપણા માટે એક આઈડિયલ તરીકે આપણે સરને લઈ શકીએ છીએ. તો સર આપણને એમના પોતાના કુટુંબની આર્થિક સ્થિતિ વિશે જણાવશે, અને એમાંથી સંઘર્ષમાંથી સર છે એ કેવી રીતે બહાર આવ્યા અને આ નોકરી કેવી રીતે મેળવી છે એના વિશે સર આપણને જણાવશે. એલડી વાઘેલા સર છે. બેનજી, તમે જે પ્રશ્નો કર્યા છે, આજના યુગ પ્રમાણે ગણીએ તો આજના યુગના જે નવયુવાનો છે એને ઘણી વખત અમારી જૂની વાતો કરીએ તો એવું લાગે કે ઘણું આ લોકો જે વાત કરી રહ્યા છે એવું ન હોય, પણ છતાં જે સત્ય હકીકત છે એ સત્ય જ રહેવાની છે, એમાં કોઈ મિનમેક થવાનો નથી. સત્ય હકીકત દરેકની પાસે રજૂ કરવી જોઈએ. અત્યારે કોઈ પણ માણસ ગમે એટલો મોટો થઈ ગયો હોય, એણે એનું બચપણ, એની ગરીબી અને એના મા બાપના એમના પ્રત્યે જે મા બાપે આપણી પાછળ જે ભોગ દીધો હોય તે ભૂલવો ન જોઈએ એવું મારું તમામને એક યાદ અપાવવા માટેની વાત છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, જે અગણિત ઉપકાર એના તે કદી વિસરશો નહીં, એ એક પંક્તિને યાદ રાખીને આપણે ચાલવું જોઈએ. મારા બચપણની વાત કરું તો મારા પરિવારમાં મારા બે મોટા ભાઈ છે, કવિશ્રી દાન વાઘેલા, નિવૃત્ત પ્રિન્સિપાલ છે. બીજા મારા બ્રધર છે, બિપિનભાઈ વાઘેલા છે, તેઓ પ્લાસ્ટિકનો બિઝનેસ કરે છે, બધા ભાવનગર રહે છે, હું અલમદાવાદ રહું છું. મારે એક નાના બેન છે, નીરુબેન, તે અત્યારે આંગણવાડીમાં નોકરી કરે છે. મારા પિતાજી અને માતુશ્રી બંને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માખણીયા ગામમાં રહેતા હતા, ત્યાંથી તેઓ પોતાના જીવન નિર્વાહ માટે પોતાની પ્રગતિ માટે થઈ અને ભાવનગરમાં આવેલા, અને ભાવનગરમાં તેઓ મજૂરી કામ કરતા હતા. પિતાજી મિલમાં નોકરીએ લાગેલા અને માતુશ્રી મીઠાના અગરિયા કામદાર તરીકે મીઠાના અગર, મીઠાના ઢગલા વાળવા જતા હતા. અને મીઠાના અગરમાં હું પણ ઘણી વખત જતો હતો મારા માતુશ્રીની સાથે. મારા પિતાશ્રી મિલ કામદાર હતા એટલે મિલમાં જતા હતા, એટલે એમને ટિફિન દેવા માટે મિલમાં જતો હતો. એ કેવી રીતે મિલમાં કામ કરતા હતા અને કેવા મશીન ચલાવતા હતા એ બધી વિશે પણ મને જાણકારી છે બેનજી. બીજું, અમે ભાવનગર કુંભારડા વિસ્તાર કે જે પછાત વિસ્તાર છે આજની તારીખમાં, ત્યાં મારા પિતાશ્રીનું કૃષ્ણ સોસાયટીમાં મકાન, તો ત્યાંથી અમારે ભાવનગર પરા રેલવે સ્ટેશન નજીક પડે, એટલે બધાએ ત્યાંના અમારા બધા મિત્રો જે બધા હતા નાનપણના એ બધા ગોગાગઢ પોલીસ ચોકી કહેવાય તેની બાજુમાં રૂપમ ટોકી જે જૂની ટોકીજ હતી ત્યાં શાળા નંબર 9 હતી, એ ત્યાં શાળા નંબર 9માં બધા અમારા આજુબાજુના પાડોશી છોકરા બધા ભણતા હતા, એટલે અમારું એડમિશન પણ ત્યાં જ કરાવ્યું. એટલે અમે બધા સાથે સ્કૂલમાં ભણવા માટે રેલવેમાં જતા, ભાવનગર પરાની ટ્રેનમાં, પરાથી ટ્રેનમાં બેસવાનું અને ટર્મિનસ ઉતરવાનું, ત્યાંથી હાલી જવાનું. આ ટ્રેનમાં અમે જતા હતા ત્યારે અમારી નાનપણમાં આવકના સાધન અમે ઊભા કરવા માટે થઈ, અને અમારી પાસે સ્કૂલની જે થેલી હોય એની સાથોસાથ પોલિશની ડબ્બી અને બ્રશ રાખતા, એટલે ચાલુ ટ્રેનમાં અમે 2-3 જણાને બૂટ પોલિશ કરી આપતા ભાવનગર પરાથી રેલવે સ્ટેશન ટર્મિનસ જઈ તે દરમિયાન, અને પછી સાંજે સ્કૂલ છૂટે ત્યારે પાછા આવી ત્યારે રેલવે સ્ટેશન આવી ગયા હોય તો ટ્રેન ઉપડવાના ટાઈમની પહેલાં
જે કોઈના બુટ પોલીસ કરી શકીએ એ સ્ટેશનમાં બેઠા હોય બુટ પોલીસ કરી નાખતા, અને ચાલુ ટ્રેનમાં પણ ડબ્બામાં બુટ પોલીસ કરતા, એટલે ઘરે પહોંચીએ એ દરમિયાન ત્યાં બુટ પોલીસના અમને 10 પૈસા મળતા. 10 પૈસા મળતા એટલે સાંજે ઘરે આવી ત્યારે 50 પૈસાથી 1 રૂપિયાની વચ્ચે 90 પૈસા 80 પૈસા આ અમારો રોજિંદો જે ખર્ચ હોય, અને અમારે કંઈ સ્કૂલની કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો એના માટે તેને અમે આવ્યો કામ કરી લેતા. આવી રીતે અમારું બચપનથી અમે જે માણસ કહેવાય આત્મનિર્ભર, અત્યારે નવો શબ્દ આવ્યો છે એવો, પોતાની રીતે પોતાનો ખર્ચ ઊભો કરતા. કારણ કે મા બાપની પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી, એટલે છતાં અમારા મા બાપે અમારી પાછળ ખૂબ જ ખર્ચ કર્યો, અમને ભણાવ્યા, અમને મને મારો અભ્યાસ BA LLB સુધી, મારા મોટાભાઈનો અભ્યાસ MA BEd સુધી મા બાપ મજૂરી કરીને ભણાવતા. હું જ્યારે SSCમાં હતો ત્યારે ન્યૂ SSC આવેલું 1977માં પ્રથમ વખત, અને એ જ વખતે મારે દિલ્હીની પરેડ માટે મારી પસંદગી થયેલી, તો ઘણાને મારા પિતાશ્રી સંપૂર્ણ અભણ, માતુશ્રી પણ સંપૂર્ણ અભણ, એટલે ઘણાની સલાહ લીધી કે ભાઈ હવે આને દિલ્હી જવાનું છે તો શું કરવું, મોકલવો કે કેમ? તો કે ભાઈ SSCનું વર્ષ છે એટલે ન મોકલાય, નહીંતર એનું SSC બગડશે અને નાપાસ થશે. તો મારા પિતાશ્રીએ મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું SSCમાં નાપાસ થતો શું થાય? મેં કીધું તો ઓક્ટોબરમાં બીજી પરીક્ષા આવે. તો કે ઓક્ટોબરમાં નાપાસ થતો? મેં કીધું આવતો માર્ચમાં પરીક્ષા આવે. તો મને કે હા, મેં કીધું હા, SSCની પરીક્ષાઓ તો વારંવાર વર્ષમાં 2 વખત આવે તો એ દઈ શકાય. તો કે દિલ્હી જવાનું? મેં કીધું દિલ્હી જવાનું જીવનમાં 1 જ વખત આવે. આ તો બધી કોમ્પિટિશન ને હરીફાઈમાં બધાની અમે મહેનત કરીને પાસ થઈને હું પ્રથમ વખત જઈ રહ્યો છું. તો મને કે બીજી વખત? મેં કીધું બીજી વખત તો ચાન્સ આવે ન આવે, કોલેજમાં ચાન્સ મળે ન મળે. તો કે એવું થાય તકા? તો કે તો તારે દિલ્હી જવાનું છે, SSCમાં ભલે નાપાસ થાય પણ અત્યારે તારે દિલ્હી જવાનું મળતું હોય તો તું સરકાર ના ખર્ચે જવાનું છે, દિલ્હીની 26મી જાન્યુઆરી પરેડમાં તારે ભાગ લેવાનો છે, તો તારે જવાનું છે, એની થિયરી ચાલુ કરી દેજે. એટલે મારા પિતાજીએ પ્રથમ વખત મને એવો પોઝિટિવ રીતે મારા જીવનનો રસ્તો ખોલી દીધો કે ભાઈ જે ખર્ચ થશે હું તારા માટે કરીશ, પણ તું દિલ્હીની પરેડમાં જા. એટલે ત્યારે પ્રથમ વખત જે મારા પિતાજીએ મને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને એમના આદર્શ અને માર્ગદર્શન મુજબ હું 1977ની દિલ્હીની પરેડમાં ભાગ લેવા ગયો અને સફળતાપૂર્વક દિલ્હીની પરેડ કરીને આવ્યો, અને પછી SSCની પરીક્ષા આપી. હું ફેબ્રુઆરી મહિનામાં આવ્યો અને માર્ચમાં મેં પરીક્ષા આપી અને SSCની પરીક્ષા પણ પાસ કરી ગયો. એટલે એ આપણો જે સેલ્ફ કોન્ફિડન્સ વધ્યો એ માતા પિતાની પ્રેરણાથી વધ્યો, અને આપણે પછી જીવનમાં કોઈ જગ્યાએ આપણા જે પ્રથમ વખત રાષ્ટ્રપતિ ભવનમાં આપણને જવાનો ચાન્સ મળ્યો એ રાષ્ટ્રપતિ ભવનના જે દરવાજા ખુલ્યા એ આજ સુધી આપણી પ્રગતિના બધા દરવાજા ખુલ્લા છે. એટલે મા બાપ છે એ આપણને જે પ્રોત્સાહન પૂરું પાડે છે એ આપણું પ્રાથમિક પ્રોત્સાહન હોય છે, અને એના લીધે આપણી જીવનમાં સફળતા હોય જ છે. એટલે એ ભૂલવું ન જોઈએ. એટલે જ હું કહું છું કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, છે અગણિત ઉપકાર એના તે કદી વિસરશો નહીં. ત્યાર પછી કોલેજની અંદર હું ગયો, કોલેજમાં હું પોલિટિક્સના વિષયમાં ભણ્યો અને પોલિટિક્સ વિષય સાથે હું ગ્રેજ્યુએટ થયો. કોલેજની ક્રિકેટ ટીમમાં મેં ભાગ લીધો અને બધાએ રમતગમતમાં મેં ભાગ લીધો, અને એમાંથી મારા જીવનમાં મારી નોકરી માટેના રસ્તાઓ ખુલ્યા એવું હું કહી શકું. આ મારી કોલેજ કાળ અને હાઈસ્કૂલ કાળની હું લાઈફ કહી શકું. આર્થિક પરિસ્થિતિ બાબતે મેં વાત કરી, એ અમારી આર્થિક પરિસ્થિતિ માતા પિતાની જે હતી એમણે ખૂબ જ ગરીબી વેઠીને અમને ભણાવ્યા અને અમે અમારી પ્રગતિના શિખરો સર કર્યા. આગળ ઉપર તમારો જે કંઈ પ્રશ્ન હોય કયો? હા મિત્રો, તો સર પાસે જે વાર્તાલાપ કર્યો એ ખૂબ રસપ્રદ રહ્યો, અને આ જે પાર્ટ સેકન્ડ હતો એમાં સરની આપણે બાળપણની વાતો અને સરની જે કુટુંબની આર્થિક સ્થિતિ હતી એના વિશે આપણે વાત કરી. અને હવે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો, અને તમારા મિત્રોને બને ત્યાં સુધી આ વિડીયો શેર કરજો અને કમેન્ટ્સ કરજો. તો હવે આગળ હું પાર્ટ 3 છે એ હું તમારી સમક્ષ ટૂંક સમયમાં રજૂ કરવાની છું. તો એમાં હું સર LD વાઘેલા સર છે એમને
રાષ્ટ્રપતિ જે મેડલ મળ્યો છે ત્યાં સુધીની એમની સફર છે એ કેવી રહી, પછી સર છે એમને કઈ કઈ જગ્યાએ પોલીસની નોકરી કરી છે અને એમના હોદ્દાની આપણે વાતચીત અને ચર્ચા કરીશું, અને લતીફ ગેંગ સાથેની જે સ્ટોરી છે એના વિશે હું વાતચીત કરવાની છું, પછી સોહરાબુદ્દીન છે એની સ્ટોરી, અને સર છે એ ક્રાઇમ બ્રાન્ચમાં પણ નોકરી કરતા હતા, તો એવી ઘણી બધી સરની લાઈફની લગતી અને પોલીસ કાળ દરમિયાન જે સરે ઘણા બધા એવી સારી સારી નામનાઓ પ્રાપ્ત કરી છે એના વિશે આપણે પાર્ટ 3-4માં આપણે જાણવાના છીએ. તો તમે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા હશો અને હું પણ ટૂંક સમયમાં એ જે પાર્ટ છે એ હું તમારી સમક્ષ રજૂ કરીશ. તો સ્ટે ટ્યુન અને થેન્ક યુ સો મચ.